નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. આર્મી ભરતી દેવભૂમિ દ્વારકા ખાતે યોજાનાર છે, તમને બધાને મળી ગયું છે, જેની અંદર જે છે ભરતી મેળો મે 2020માં યોજાનાર છે. તો આજે જાણીશું કે તેમાં કયા કયા જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે, અને બીજું જે બાકી રહેલા જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જે છે તે જિલ્લાઓનો ભરતી મેળો ક્યારે યોજાશે, તો વાત કરીશું સંપૂર્ણ વિગતવાર. તો જે મિત્રો નવા છે અમારી ચેનલમાં અને રોજે રોજ આર્મી નેવી એરફોર્સ તમામ જે ભરતીઓ આવતી હોય છે તેનો વિડીયો મેળવવા માગતા હો તો અમારી ચેનલને લાઇક જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો શરૂઆત કરીએ. તો આ ભરતી મેળો છે એ તમને બધાને ખ્યાલ હશે કે દેવભૂમિ દ્વારકા ખાતે યોજાનાર છે. તો દેવભૂમિ દ્વારકા એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સૌરાષ્ટ્ર ખાતે યોજાનાર છે, એટલે સૌરાષ્ટ્રના ઉમેદવારો ભાગ લઈ શકે, જે યુવાનો છે સૌરાષ્ટ્રના તે યુવાનો ભાગ લઈ શકે. તો સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાનો અંદર સમાવેશ થઈ જાય છે તેની પણ વાત કરી લઈએ. તો જેની અંદર જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ. કચ્છના લોકો ખાસ જોજો, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને દીવ, એટલે કચ્છ અને દીવ એ બંને સૌરાષ્ટ્રની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે આ જિલ્લાના જે છે એ યુવાનો છે એ ભાગ લઈ શકશે. તો તેમને ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. મારા જે પણ સૌરાષ્ટ્ર બાજુના ઉમેદવારો જે યુવાનો જે જોઈ રહ્યા છે, તમારા દરેક તમારા સમાજના જે ગ્રુપો છે, તમારા ગ્રુપો છે, તમારા મિત્રોના ગ્રુપો છે, તેમના સુધી અમારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને તેમના સુધી પણ શેર કરજો કે જે યુવાનો આર્મીની અંદર જોડાવા માટે તમન્ના છે કે મારે આર્મીની અંદર જોડાય અને દેશની સેવા કરવી છે, તેમના સુધી અમારો વિડીયો ચોક્કસ શેર કરતા રહેજો. બીજું કે મિત્રો, ઘણા બધા જે છે એ તમે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ યાદ રાખજો કે 26 એપ્રિલ 2020 છે. હું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરું તેનો પણ વિડીયો બનાવવાનો છું. હવે બીજી કે ભરતી મેળો 12 મે 2020 થી 21 મે 2020 વચ્ચે યોજાનાર છે. ટૂંક સમયમાં આપણે જ્યારે જિલ્લાનું લિસ્ટ આવશે ત્યારે તેનો પણ વિડીયો મૂકવાના છીએ. જોઈન ઇન્ડિયન આર્મી વેબસાઇટ પણ યાદ રાખજો, joinindianarmy.nic.in. હવે ઘણા બધા મિત્રો એ કોમેન્ટ કરતા હતા કે હું ઉત્તર ગુજરાતમાંથી છું, મહેસાણામાંથી છું, હું બનાસકાંઠાનો છું. ઘણા બધા મિત્રો દક્ષિણ ગુજરાતના હતા એ પણ કોમેન્ટ કરતા હતા કે હું વલસાડથી નવસારીનો છું, મધ્ય ગુજરાતના યુવાનો અરવલ્લી, મોડાસા, ખેડા, આણંદના ઘણા બધા જે છે યુવાનો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે. જેમની કોમેન્ટ આવતી હતી કે તમે જે માહિતી મૂકો છો બહુ સરસ મૂકો છો, તો મારે તમને દરેક મિત્રોને કહેવું છે કે અમે અમારી ચેનલની અંદર એક એવા પ્રાવધાન સાથે ચાલીએ છીએ કે દરેક મિત્ર સુધી સાચી અને સચોટ માહિતી મળે અને એ ઉપયોગી બને. હવે તે મિત્રોનો ભરતી મેળો ક્યારે આવશે, જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના યુવાનો છે અને રોજે રોજ સારી એવી તૈયારી કરી રહ્યા છે કે એ લોકો રોજ સવારે 2 કલાક પોતાના પ્રેક્ટિકલમાં આપે છે, પ્રેક્ટિકલ તૈયારી કરે છે અને લેખિત પણ તૈયારી કરે છે. અલગથી વિડીયો બનાવતો રહીશ કે કઈ રીતે તૈયારી કરવી, પણ આની અંદર આપણે એ વાત કરવી છે કે એમનો ભરતી મેળો ક્યારે આવશે. જે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો છે તેમના માટે, તો તેમના માટે લગભગ સપ્ટેમ્બર 2020ની અંદર એ ભરતી મેળો આવશે. ચોક્કસ લગભગ શક્યતાઓ 99% શક્યતાઓ એવી છે કે સપ્ટેમ્બરની અંદર એ ભરતી મેળો આવી શકે છે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે એક ભરતી મેળો મે 2020ની અંદર યોજાશે, તો તેની પણ જાહેરાત થઈ ગઈ છે. તો હવે ભરતી મેળો છે એ સપ્ટેમ્બર 2020માં યોજાવાનો છે. એટલે જે પણ ઉત્તર ગુજરાતના કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના યુવાનો આર્મીની તૈયારી કરતા હોય તૈયાર રહેજો. લગભગ તમારા ફોર્મ છે એ ચાલુ થઈ જશે, એટલે ક્યારથી ચાલુ થશે તેની પણ માહિતી આપી દઉં છું. લગભગ જુલાઈની 15 તારીખ પછી એ ફોર્મ ભરાવવાના ચાલુ થઈ જશે. જુલાઈ અને ઓગસ્ટ એ ફોર્મ ચાલશે અને સપ્ટેમ્બરમાં તમારો ભરતી મેળો છે. લગભગ 100% એવી શક્યતાઓ લાગી રહી છે, પાછળથી કદાચ વધી પણ શકે છે. આ સાચી માહિતી નથી, પરંતુ એક માહિતી માટે છે જે યુવાનો તૈયાર કરતા હોય
તેમના માટે. બાકી જે જે જાહેર કરશે તો આર્મી પોતાની વેબસાઇટ જોઈન ઇન્ડિયન આર્મી NIC.in ઉપર જાહેર કરશે, તે જ સાચી અને તે જ સચોટ માહિતી કહેવાશે. આ તો ફક્ત અમે તમને જાણ માટે કરીએ છીએ. એટલે જે પણ જોઈન ઇન્ડિયન આર્મી એ સર્વોપરી છે અને એ જ જાહેર કરે, એ જ તમારે સાચી માનવાની રહેશે. તો જય જવાન, જય હિન્દ, જય કિસાન. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે બેસ્ટ ઓફ લક.